रत्नावली शीर्षक कौन बोलशे? समझाओ शीर्षक ने, समझाओ शीर्षक ने, समझाओ। मारो अवाज आवे छे ने? जेवू फावे एवू बोलो। रत्नावली शीर्षक बे सहला सवाल छे, शीर्षक अने हास्यरस। चालो बधा जोड़ाय धीमे धीमे, અને નથી જોડાતા તો જે જોડાય છે તો જોડાયેલા રહે અને બીજા સાંભળે, રિવિઝન કરે। રત્નાવલી શીર્ષક કોણ બોલશે? બોલો, કોઈ એક જણ તો બોલો। બોલું મેમ? હા બોલો બેટા, બોલો બેટા। નાટ્યકાર શ્રી હર્ષ રચિત રત્નાવલી નાટિકાનું નામ મુખ્ય નાયિકાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં નાયિકા તથા રત્નોની માળા બંને પર પ્રકાશ પડે છે। સિંહદેશના રાજા વિક્રમબાહુની કન્યાનું નામ રત્નાવલી હતું। આ નાટિકામાં રત્નાવલીની ગુંથાયેલી પ્રણય કરતા હોવાથી રચનાનું નામ રત્નાવલી આપવામાં આવ્યું છે। શ્રી હર્ષ નિપુણ કવિ છે, તેથી નાટિકાના નામની સાથે એક મહત્વની ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે। સમગ્ર નાટિકા પસાર થતા અંતિમ ચોથા અંકના અંતભાગમાં રત્નાવલી નામ જાણવા મળે છે। તે પણ રત્નોની માળાના આધારે। રત્નાવલીનો નિર્દેશ તો ચતુર અમાત્ય જોગંતરાયણે પ્રથમ અંકમાં પડદો ખૂટતા જ કર્યો છે કે કૌશામ્બી સમુદ્ર માર્ગે મોકલી છે। બરાબર, એટલે મૂળ જે રત્નાવલી એટલે રત્ન ની માળા અને નાયિકા બંનેનું નામ છે, એટલે એ રીતે નાયિકાનો ઉલ્લેખ અને રત્નમાળાનો ઉલ્લેખ શીર્ષકમાં કરેલો છે, એટલે આપણને યોગ્ય લાગે છે। હવે કોઈ બીજું બોલશે? બોલશે કોઈ બીજું? પ્રયત્ન કરો, ચાલો પ્રયત્ન કરો। શીર્ષક મોટે ભાગે ટૂંકનોંધમાં પૂછાય, હોને? પ્રયત્ન કરો, કોઈ નહીં, સારું બીજા સવાલમાં જતા રહો। રત્નાવલીનો હાસ્યરસ, જો આમાં બે પ્રશ્ન થાય, એક છે પ્રધાન રસ અને બીજો છે હાસ્યરસ, તો પ્રધાન રસ કયો છે મને કહો, પ્રધાન રસ કયો છે? રત્નાવલીનો પ્રધાન રસ કયો બેટા? કથાનક શેનું છે? શૃંગાર રસ। અને હાસ્યરસ કે જે આપણને હાસ્ય ફેલાવે, હાસ્ય આપણને બધાને ગમે, હવે રત્નાવલીનો હાસ્યરસ સમજાવો, કોણ સમજાવશે? બોલો, ના ફાવે તો પ્રયત્ન કરો, હોને? ચાલો એક જણ કોઈ બોલે, હાસ્ય ક્યાં ક્યાં આપ્યું શ્રી હર્ષે આપણને? હાસ્ય આપ્યું ને, ક્યાં ક્યાં આપ્યું? કોઈ પણ નાટક જ્યારે આવે ને તો એની અંદર હાસ્ય હોવું જરૂરી છે। કેમ? તો ઘણીવાર સંઘર્ષ ઊભો થતો હોય ત્યાં પણ હાસ્ય મૂકતા હોય છે। બોલો, હાસ્ય રસ કોણ બોલશે? કોઈ નહી, હા બોલો બેટા, રીતિ બોલો, બોલો બેટા। શ્રી હર્ષની રત્નાવલીના બીજા અંકમાં હાસ્યરસને ઉત્પન્ન કરતા અનેક પ્રસંગો પ્રાપ્ત છે। જ્યારે ઘોડામાંથી વાંદરો છૂટીને નાસે છે, ત્યારે રાજાના ભવનની જે દશા વર્ણવી છે તે ખરેખર જ હસાવે તેવી છે। વાંદરાના ડરે સાગરિકા અને સુસંગતતા સંતાઈ જાય છે, એવામાં ત્યાં આવીને વાંદરો પાંજરામાંથી સારિકાને ઉડાડીને
ચાલ્યો જાય છે. ફરીથી કોઈ આવતું જણાય છે ત્યારે સાગરિકા કહે છે કે પેલો દુષ્ટ વાંદરો ફરીથી આ બાજુ જ આવે છે. પણ સુસંગતા કહે છે કે આ તો વાંદરો નહીં પણ વિદૂષક વસંતક છે. ત્યારે પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળે એ સ્વાભાવિક છે. વિદૂષક સારિકાને બકુલના વૃક્ષ પર બોલતી સાંભળીને ભૂત માની લે છે અને રાજા જ્યારે જણાવે છે કે આ ભૂત નહીં સારિકા છે ત્યારે વિદૂષક શાણા બનીને કહે છે કે હે મિત્ર તમે ડરપોક છો માટે સારિકાને ભૂત માની બેસો છો. વિદૂષકની આ ગુલાંટ હાસ્યોત્પાદક છે. બરાબર છે. હજી એક જગ્યાએ હાસ્ય આવ્યું, બોલ રહી ગયું. હજી એક જગ્યાએ બાષ્પદત્તાની હાજરીમાં વિદૂષક નાચવા માંડે છે અને બગલમાં સંતાડેલું ચિત્રફલક બાષ્પદત્તાના હાથમાં જઈ પડે છે. આ પ્રસંગ પણ હાસ્યોત્પાદક છે. વળી બચ્ચાઓમાં દલીલો વિદૂષકે રજૂ કરી છે એ પણ પ્રેક્ષકને પેટ પકડીને હસાવે છે. જે સંતાડવાનું કીધું એ જ તેણે સામે ધરી દીધું એટલે ત્યાં પણ હાસ્યરસ આવે છે. આ હાસ્યરસ ટૂંકનો તરીકે પૂછાય.